હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ફાઈ એજ્યુકેશન. આજે આપણે જોવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જે આજે પેપર લેવાયું તેનું પેપર સોલ્યુશન. તો ચાલો જોઈએ વિભાગે નીચે આપેલા પ્રશ્નોમાં પ્રશ્નોના માર્કે મુજબ જવાબ આપો. દરેકનો એક ગુણ. એમાં પ્રશ્ન નંબર 1, ભારતમાં જાહેર બાંધકામ શાખાની સ્થાપના ખાલી જગ્યાના સમયમાં થઈ? તો જવાબ છે ડેલ હાઉસી. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો જવાબ છે 6-14 વર્ષના. બીજું, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 3, સંસદના ઉપલા ગૃહને લોકસભા કહે છે? તો એ ખોટું. જવાબ છે ખોટું. પ્રશ્ન નંબર 4, અરબ સાગરમાં ભારતના લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે? તો એ પણ ખોટું. નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો. તો પ્રશ્ન નંબર 5, કયા બે દેશો વચ્ચે અફીણ વિગ્રહ થયો હતો અને તેનું શું પરિણામ આવ્યું હતું? તો ઇંગ્લેન્ડ અને બીજો કયો દેશ હતો તે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરીને જણાવજો. પ્રશ્ન નંબર 6, ઉદાની રૂએ રાજ્યસભાના ચેરમેન અને સભાપતિ કોણ હોય છે? તો જવાબ છે ઉપરાષ્ટ્રપ્રમુખ. બીજું છે, યોગ્ય જોડકા જોડો. તેમાં 7, FAO એ આંતરરાષ્ટ્રીય ખાત અને કૃષિ સંસ્થા. તો એ બીજું. અને 8મું છે, ILO એ આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. ફ્રેન્ક કર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો એમાં આવશે વોલ્સેસ અને લોરેન્સ. પ્રશ્ન નંબર 10, દક્ષિણે વિદ્યાચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેટવા ઉત્તર તરફ વહી ગઈ પછી કઈ નદીને મળે છે? તો જવાબ આવશે યમુના. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું વિભાગ એનું સોલ્યુશન. વિભાગ બીનું સોલ્યુશન થોડા જ સમયમાં આવી જશે. તમે ત્યાં સુધી